केन्द्र सरकार फाइनेंस मिनिस्टर निर्मला सीतारमणे आज एक बजेट रजू कर्यो छे ने एनी अंदर लेबग्रोन डायमंड लईने खास बात करी छे। हूँ अत्यारे जे उभुं छुं सूरतनी सौथी मोटी कही शकाय कि भारतनी सौथी मोटी कही शकाय लेबग्रोन डायमंडनी फेक्टरी छे ने जेने ग्रीन लेब डायमंड पण कहेवाय छे। हवे लेबग्रोन डायमंड कई रीते बने छे अने शुं छे लेबग्रोन डायमंड एना वाते वात करशे फेक्टरीना मालिक छे मुकेशभाई पटेल। मुकेशभाई आ लेबग्रोन डायमंड शुं छे अने कई रीते बने सरकारे आजे बजेटमां रजूआत वात करी छे केटला सहमत छो आप? લેબગ્રોન ડાયમંડ એટલે મારા હિસાબે સેમ ડાયમંડ જ છે કે જે ફેમિલી ઓફ ધ ડાયમંડ આજે નિર્મલાજી પણ બોલ્યા છે, આપણે સાંભળ્યું હશે કરીને। એટલે ફર્સ્ટ ઓફ તો કે લેબગ્રોન ડાયમંડ જે અત્યારે આપણે અહીંયા જે જમીનમાં હીરો બને છે, જે કેમિકલ્સ પ્લસ લાવામાં જે હીરો બને છે, એ જ લાવા અને એ જ રીતના આપણે પર્ટિક્યુલર મશીનરીની અંદર અમુક હાઈ ટેમ્પરેચર ને આ તે કરીને આપણે સેમ લાઈક ડાયમંડ જ આમાં બનાવીએ છીએ। એટલે જે હીરો છે, નેચરલ હીરો જે જમીનમાં બને છે, અને આ હીરો સેમ ટેસ્ટ ટ્યુબ બેબીમાં જેટલો ફરક હોય છે એટલો જ આમાં છે, એટલે આ ડાયમંડ જ છે। આ કેટલો મોટો ઉદ્યોગ છે આપણે સુરતમાં? આપણે એક મોટી ફેક્ટરી ધરાવો છો તો કેટલો મોટો આ ઉદ્યોગ છે નેચરલ ડાયમંડ કરતાં લેબગ્રોન ડાયમંડમાં? એકચ્યુઅલી મારા હિસાબે ભારત દેશમાં તો નહીં, વિશ્વમાં જ્યાં સુધી મહિલાઓ છે ત્યાં સુધી એ ભગવાનની દીધી હતી આ ઉદ્યોગને, કોઈ આપણે નાનો કે મોટો કહી દે, ખૂબ જ મોટો ઉદ્યોગ છે। કેમ કે ફેશનની દુનિયામાં આપણે કહી શકીએ કે ડાયમંડ તો અત્યારે ગુજરાતમાં કૃષિ પછી હાઈએસ્ટ રોજીરોટી આપશે તો કોઈ વાર આ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ આપશે। કે આજે આ જેટલો આપણે જે માઇન ડાયમંડ ઘસવામાં જેટલો સમય લાગે છે એટલો જ સમય, કેમ કે આ હીરો જ છે અને એ જ રીતના, એટલે આમાં બી એ જ આર્ટ જોઈએ છે, એ જ કારીગરો, એ આપણા આપણા આપણી પાસે એ સ્કિલ છે ભારત દેશની અંદર આપણા રત્ન કલાકાર ભાઈઓમાં। એટલે રોજીરોટીમાં તો આ મને નથી લાગતું કે આવતા વર્ષોમાં હજુ આમાં બહુ મોટી પ્રમાણમાં રોજીરોટી પણ ઊભી થશે। અને બીજું કે પેલા ડાયમંડ ફોર એવરી વન એવું એક, એટલે ડાયમંડ ફોર એવર એટલે કે એની જીન લાઈફ, એવો એક સૂત્ર હતો આ લેબગ્રોન ડાયમંડમાં, એવું કહી શકીએ ડાયમંડ ફોર એવરી વન એટલે હીરો બધા માટે છે। અને હું તો એવું કહું છું કે નાનામાં નાનો માણસ પણ આને અફોર્ડેબલ એના માટે પણ છે, એટલે આ હીરો ખૂબ જ આગળ જતા ફેશનની દુનિયામાં પણ ખૂબ જ આગળ આની ડિમાન્ડો રહેશે। લેબ ડાયમંડને સીડ્સ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની સરકારે વાત કરી છે, તો એ કેટલો ફાયદાકારક થશે ઇન્ડસ્ટ્રીઝ માટે? બટ ઓલવેઝ છે કે કંઈ પણ વસ્તુ પર આજે થોડો ઘણો જે 5% ડ્યુટી લાગતી હતી જે સીડ ઉપર, એ હવે સરકારે એને આજે જે રીતના કંઈક રજૂઆત કરી, હજી પરિપત્ર તો નથી આવ્યો કોઈ જાતનો કે શું શું આમાં કર્યું છે, પણ જો સીડ ઉપર ડ્યુટી ઘટાડી હોય તો એટલો આપણે આનું બી એક બેઝ છે જે સીડ ઉપર જ હીરો ગ્રો કરવામાં આવે છે, કે આ ટાઈપ 2 એ ડાયમંડ જે હોય છે અને સીડ પણ ટાઈપ 2 એ હોય છે, એના પર આ ગ્રો થતો હોય છે, તો નેચરલી છે કે એના પર ડ્યુટી ઓછી થાય એટલે લોકોની કોસ્ટિંગમાં થોડો ઘણો એ પણ એક ફરક પડે છે। છેલ્લો પ્રશ્ન મુકેશભાઈ, તો ઓવરઓલ જે બજેટમાં જે ડાયમંડને લઈને સરકારે વાત કરી છે એ વાત ડાયમંડ કારોબારી માટે કેટલે ફાયદાકારક છે? હું તો કહી શકું કે સરકારે એકચ્યુઅલી જોવા જઈએ તો સરકારે આજે આ ઇન્ડસ્ટ્રીઝને, જેમ કે અમેરિકામાં આ ઇન્ડસ્ટ્રીઝ છે તો સમજો ને કે આજે 2016માં 500 કરોડનું પણ એક્સપોર્ટ નહોતું ઇન્ડિયાથી, જે વધીને અત્યારે 25,000 કરોડ ઉપર પહોંચી ગયું, તો આપ સમજી શકો છો કે આ વસ્તુનો અમેરિકામાં ને બધા, કે આ ઇકો ફ્રેન્ડલી આમ જોવા જઈએ તો પર્યાવરણને ડિસ્ટર્બ કર્યા વગર અને ખૂબ સારી રીતના બનતો હીરો છે, અને આ 100% પ્યોર ડાયમંડ જ છે, તો લોકોમાં આની અવેરનેસ, એટલે આ મારા હિસાબે દિવસે દિવસે આની જે માંગો વધતી જાય છે તો આગળ જતાનો ખૂબ સારો પ્રતિભાવ રહેશે। બિલકુલ, મુકેશભાઈએ કહ્યું છે કે લેબગ્રોન ડાયમંડની હવે માંગ વધી રહી છે, એનો ભવિષ્ય પણ સારો છે, સરકારે જે કંઈ જાહેરાત કરી છે એનાથી પણ ડાયમંડ આ ઉદ્યોગને ફાયદા થશે। બીજા ભાઈ છે જીતેશભાઈ પટેલ. જીતેશભાઈ, આ જે સરકારે આજે જાહેરાત કરી છે ડાયમંડને લઈને, ખાસ કરીને લેબગ્રોન ડાયમંડ લઈને, એને બાબતે શું કહેશો આપ? સરકારે આટલી ગંભીરતાથી વિચાર્યું અને બજેટમાં જો આની વિશે સરકારે જાહેરાત કરી છે તો બહુ સારી વાત કહેવાય, કે આજે નવો ધંધો ગુજરાતમાં આપણે શરૂ થઈ રહ્યો છે ભારત દેશમાં, તો સરકાર એની માટે એટલી ગંભીરતાથી વિચારીએ તો બહુ સારી વાત કહેવાય, અને સરકાર હંમેશા આની માટે બહુ પોઝિટિવ જ વિચારે છે, એટલે ખૂબ સરાહનીય વસ્તુ કહેવાય।
સુરતમાં આ ઉદ્યોગ જે છે હવે લેબગ્રોન ડાયમંડનો કેટલો સંખ્યામાં આપણે કહીએ આંકડા કહીએ તો કઈ રીતે વધી રહ્યો છે? આંકડાકીય કહીએ તો અત્યારે લગભગ જે કાંઈ રત્નકલાકાર ભાઈઓ છે તો મારા હિસાબે 60-70% લોકો લેબગ્રોન ઇન્ડસ્ટ્રીના હિસાબે અત્યારે એમને પૂરેપૂરી રોજીરોટી મળી રહે છે. અમારે ત્યાં એવરેજ વાત કરીએ તો જે રત્નકલાકાર ભાઈઓ છે એ એવરેજ મહિને 1.5-2 લાખ રૂપિયાનું વેતન એવરી મંથ જે કમાય છે તો એ આ ઉદ્યોગના હિસાબે કમાય છે. જો આ જ વસ્તુ અત્યારે માઇન ડાયમંડની વાત કરીએ તો એમાં રત્નકલાકારો ભાઈઓને થોડું શોર્ટેજના હિસાબે વેતન ઓછું મળે છે, પણ લેબગ્રોનના હિસાબે અત્યારે ખૂબ જ સારી રીતના લોકો કામ કરે છે. ઓવરઓલ સરકારે જાહેરાત કરી છે જે સીડ્સ પર જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની વાત કરી છે એ કેટલું ફાયદાકારક? જો આમાં કોસ્ટમાં જે સરકારે જાહેરાત કરી છે તો આમાં ગ્રોઈંગમાં કોસ્ટમાં ફરક પડે એટલે સરકાર હંમેશા ને હંમેશાનો સારા પ્રયત્નો કરે છે અને આગળ જતાં બી અમને આશા છે કે સરકાર હજી ખૂબ જ પોઝિટિવ રહેશે આમાં. હવે છેલ્લો પ્રશ્ન એ છે આપણે કે જે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ જે છે તો એમાં કિંમતમાં શું ફરક આવશે બંને વચ્ચે? લેબગ્રોન ડાયમંડ અને માઇન ડાયમંડ બંને એક જ સરખા છે, એમાં કોઈ અંતર છે નહીં. કિંમતમાં ખાલી અંતર છે. આ ડાયમંડ આપણને 10-15% વેલ્યુમાં મળે છે લેબગ્રોન ડાયમંડ, જ્યારે માઇન ડાયમંડ છે એના 100 રૂપિયા લાગતા હોય તો 15 રૂપિયામાં હોય છે. ખાલી કિંમતમાં ફરક છે, બાકી બધી જ વસ્તુ નેચરલ છે એવું કહી રહ્યા છે જીતેશભાઈ પટેલ જે લેબગ્રોન ડાયમંડની ફેક્ટરી ધરાવે છે. આપનું નામ શું છે? મનીષ પટવા. મનીષભાઈ, શું માનો છો આજે સરકારે જાહેરાત કરી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને, કેટલા ખુશ છો? સરકારને દિખા દે કે વો લેબગ્રોન કો લેકર ઇસકે ભવિષ્ય કો લેકર બહુત હી જ્યાદા ગંભીર હૈ ઓર માનનીય પ્રધાનમંત્રીજી ખુદ સ્વયં ઇસમે બહુત જ્યાદા રુચિ રખ કે ઉન્હોને દિખાયા કે લેબગ્રોન જો હૈ વો ભારત કે લિયે એક ફોરેન અર્નિંગ કે લિયે ભી બહુત અચ્છા હૈ, રોજગાર કે લિયે ભી, ક્યુંકિ યહાં પર કાફી સારે રત્ન કલાકાર ભાઈ હૈ તો ઉનકા રોજગાર ભી, ક્યુંકિ આજ કી તારીખ મેં યે હીરા જો યહીં ઉગ રહા હૈ ઓર આપકી ડિપેન્ડન્સી ઇમ્પોર્ટ પર કુછ નહીં હૈ તો કારખાના મેં ઇઝીલી રફ કે અવેલેબિલિટી કી કોઈ સમસ્યા નહીં રહેગી ઓર મુજે લગતા હૈ દેશ કે લિયે બહુત અચ્છા હોગા. બિલકુલ કહી રહ્યા છે દેશ માટે સારું થશે. બીજા ભાઈ છે, શું નામ છે આપનું? સંકેત પટેલ. સંકેતભાઈ, શું માનો છો આજે સરકારે જે બજેટમાં ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની જે વાત કરી છે અને સીડ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની વાત કરી છે, કેટલો ફાયદાકારક રહેશે? ડેફિનેટલી ફાયદાકારક રહેશે, કારણ કે આપણે ઇન્ડિયા જે હબ બની રહ્યું છે સીવીડી લેબગ્રોન ડાયમંડનું એને ખૂબ સારો એક સપોર્ટ મળશે આ કરવાથી. એટલે આપણું જે રો મટીરિયલ છે ઇલેક્ટ્રિસિટી, સીડ છે, જે ગેસીસ છે, તો સીડ પર જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવશે તો આપણને ખૂબ ફાયદો થશે અને ખૂબ સારી રીતે આપણે પ્રાઇઝિંગ પોઈન્ટ પર આપણે બીજા જે કન્ટ્રીઝ છે એની સાથે આપણે કમ્પીટ કરી શકશું. બીજું કે લેબગ્રોન ડાયમંડ સરકાર જે ઇમ્પોર્ટન્સ આપી રહી છે તો એ નેચરલ ડાયમંડ જે બીજી જગ્યાથી આવે છે, જે ખાનમાંથી આવે છે અને આંપણામાં, ફરક શું આવે છે? જો સાહેબ, ફરકમાં તો હીરો હીરો છે એટલે એમાં ફરક તો નથી, પણ આપણે એ કહી શકીએ કે જે માત્રા પર અત્યારે લેબગ્રોન ડાયમંડનું કન્ઝમ્પશન વધી રહ્યું છે તો માર્કેટમાં આ સમય પર કોઈ વારે આગળ જતાં લેબગ્રોન ડાયમંડના ડાયમંડ માઇન ડાયમંડ કરતાં ખૂબ વધી માત્રામાં હશે. એટલે એને ટ્રેક કરવું, એને પકડવું, એને આઇડેન્ટિફાઈ કરવા એ બહુ મોટો એક સવાલ રહેવાનો છે. અને જે મશીન્સ છે, જે ડિટેક્શન મશીન્સ જે આ લોકોએ હમણાં બનાવ્યા છે અને આ હીરો જે પહેલા વાર ઉગ્યો તો એ 1950 ઉગેલો હીરો છે અને 2014 મશીન બનેલું છે, એટલે ખૂબ સમય બીતી ચૂક્યો છે. એટલે આ અત્યારે જે મશીન્સ છે એ 98% એક્યુરેસી પર ચાલતા હોય છે, કેમ કે ઇલેક્ટ્રિક વસ્તુ છે, કોઈ 100% એક્યુરેસી આપી શકતું નથી. એટલે એને ડિટેક્ટ કરવું અને આગળના સમય પર આને ટ્રેક કરવું ઇઝ ગોઈંગ ટુ બી લિટલ ડિફિકલ્ટ. બીજું કે આજે સરકારે જે વાત કરી છે જે સીડ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની તો એ ઇન્ડસ્ટ્રીને કેટલો ગ્રોથ કરશે? ડેફિનેટલી ગ્રોથ, કારણ કે આપણે જો વર્લ્ડ વાઇડ આપણા કોમ્પિટિશનમાં ઘણા કન્ટ્રીઝ છે જે સીવીડી લેબગ્રોન ડાયમંડ કરે છે. હવે સીવીડી કરવા માટે તમારું રો મટીરિયલ્સ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સીડ છે. હવે બીજી જે કન્ટ્રીઝ છે એ લોકોને અમુક બેનિફિટ્સ છે જે આપણા પહેલાંથી હતા, કારણ કે એ લોકો આપણી આગળ હતા. અત્યારે ઇન્ડિયા જે રીતે પેસ પકડી ચૂક્યું છે, જે રીતે પ્રધાનમંત્રીએ બી આપણને સપોર્ટ આપ્યો છે, આજે આખું તંત્ર રેડી કરવામાં આવ્યું છે, એ બેક ટુ સીવીડીને બેક કરવા માટે આવ્યું છે. તો એ લોકોનું બી વિઝન છે, એ લોકો બી ખાતરી છે કે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો એવોલ્યુશન લાવવાનું છે અને આવી ગયું છે. એન્ડ વી ઇન્ડિયન્સ આર રેડી કે આપણે હવે દુનિયા હારે કમ્પીટ કરી શકીએ છીએ.
હવે છેલ્લો પ્રશ્ન સંકેતભાઈ, કે આપણે સુરત જે શહેર છે ડાયમંડ નગરી કહેવાય છે અને ડાયમંડનું બહુ મોટો ઉદ્યોગ છે, તો હવે જે નેચરલ ડાયમંડ જે કારોબાર કરતા હતા જે ડાયમંડ વેપારીઓ, હવે લેબગ્રાઉન્ડ ડાયમંડ માટે વળી જશે શું લાગે? જો હવે વળવું ન વળવું એમ બધાનો અલગ પ્રશ્ન આવે છે. અમે પોતે 2016 સુધી માઇન ડાયમંડ કરતા હતા, અમને આઈડિયા આવ્યો કે આ વસ્તુ જે છે એ હીરો જ છે, એટલે અમે મશીનરી તો આમાં જે કટિંગ પોલિશિંગની આવે એ સેમ જ હોય છે, એમાં કોઈ નવી મારે લાવી નથી પડતી, એટલે સેમ વસ્તુમાં આ પ્રોસેસ ચાલુ કરી દીધી. એટલે અમે આમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું અમારા કંપનીને, અમે અડેપ્ટ થયા આ વસ્તુથી. હવે બીજા લોકો જે છે અત્યારે, ફોર એક્ઝામ્પલ, ઘણા લોકોના મોટા કારખાના છે જે બહુ મોટું સ્ટાફ લઈને બેઠું હોય છે, તો એમને અત્યારે અગર માઇન ડાયમંડના હીરા ના પૂરા પડતા હોય તો એ ડેફિનેટલી લેબ તરફ ડાયવર્ટ થશે. કારણ કે આપણા જે આપણા રત્નકાલોકરો ભાઈઓ છે આપણી સાથે, એ લોકોને આપણી સાથે જોડાઈ રાખવા માટે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, પણ આપણે એને હીરા સપ્લાય કરવા. હવે તમે માઇન ડાયમંડ આપો કે લેબ ડાયમંડ, જે ઘસવાનું છે કામ તો એ જ છે, એટલે અકોમોડેટ કરવા માટે લેબગ્રોન ડાયમંડ ઇઝ આઈ થિંક ધ નંબર વન પ્રેફરન્સ. અચ્છા, તો પ્રોસેસ જે છે એને તૈયાર કરવાની, જેમ કે કાચો હીરો આવતો હોય છે પછી એને અલગ અલગ જગ્યાએ પ્રોસેસ કરવાનો, તો પ્રોસેસ બંનેની સેમ જ હોય છે? યસ, અમારા ઇન્ડસ્ટ્રીમાં અમારા મશીનરીમાં કોઈ ચેન્જીસ નથી આવ્યા. અમારા જે કટિંગ પોલિશિંગ ફેક્ટરી છે એમાં કોઈ ચેન્જીસ નથી, એટલે જે અમે કટિંગ પોલિશિંગ માઇન ડાયમંડનું કરતા હતા એ જ સેમ પ્રોસેસથી લેબ ડાયમંડનું. કારણ કે આ જે મટીરિયલ છે એક નીચેથી આવેલું છે અને એક ઉપરથી ઉગેલું છે, એટલે એમાં કોઈ અંતર છે નહીં. એટલે જે કટિંગ પોલિશિંગ આજે કોઈ બી માઇન ડાયમંડ કરતા હશે એ એક્યુરેસી અને પ્રોફેશનલિઝમથી અમે કરીએ છીએ. એન્ડ પ્લસ વી વુડ સે કે જ્યારે માઇન ડાયમંડ તમે લો છો ત્યારે એમાં કટમાં અમુક વાર કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. એનું કારણ છે કે એની જે યીલ્ડ છે આપણે સૌથી વધારે આપણે વેલ્યુ ઊભી કરવાની છે, અને લેબ ડાયમંડમાં આપણે એની સૌથી વધારે પોલિશ, કેટલી બ્રાઇટનેસ, કેટલી બ્રિલિયન્સ આપણે લેવી છે એ આપણે ટાર્ગેટ કરીએ છીએ. તો ઓલવેઝ આપણી જે શાઇન છે, માઇન ડાયમંડ વિલ નેવર બી એબલ ટુ કમ્પીટ ઇન યીલ્ડ વિથ લેબ ડાયમંડ. તો બિલકુલ, આપે સાંભળ્યું, સુરતના ડાયમંડ કારોબારીઓ છે જે રીતે આજે કેન્દ્ર સરકારે બજેટમાં લેબગ્રોન ડાયમંડ લઈને વાત કરી છે, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની વાત કરી છે, ખાસ કરીને સીડ્સ ઉપર. તો આ તમામ કારોબારીઓ સરકારના બજેટથી ખુશ છે, અને જે વાત થઈ રહી છે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડમાં શું ફરક છે એ પણ આ તમામ ડાયમંડ કારોબારી આપણી સાથે સ્પષ્ટપણે કહ્યું છે કે જે માઇન્સમાંથી ડાયમંડ આવે છે અને લેબમાં તૈયાર થાય છે એમાં કોઈ ફરક નથી, અને જે એને તૈયાર કરવાની જે પ્રોસેસ છે એ પણ સેમ છે. ફરક છે તો ખાલી કિંમતનો ફરક છે, બાકી ડાયમંડ જે માઇન્સમાંથી આવે એ અને જે લેબમાં તૈયાર થાય છે ફેક્ટરી અંદર એમાં કોઈ ફરક નથી દેખાઈ રહ્યો. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.